ઘરમાં શાક સાથે ખાવા માટે રોટલા, રોટલી, ભાખરી, પૂરી તો કાયમ જ બનાવતા હોઈએ છીએ. તો આજે પંજાબી શાક સાથે ખાઈ શકાય એવી તંદૂરી રોટી બનાવશું. અને એકચ્યુઅલ પંજાબી કોઈ પણ સબ્જી સાથે તંદૂરી રોટી, નાન કે પરાઠા વધારે સરસ લાગે છે. એકથી દોઢ વાડકી મેં મેંદો લીધો છે અને એક વાડકી ઘઉંનો લોટ લીધો છે. બહાર તો મેંદામાંથી તંદૂરી રોટી બને છે, પણ આપણે ઘઉંનો લોટ અને મેંદો મિક્સ કરીને રોટી બનાવશું. એમાં પણ સ્વાદ મુજબ મીઠું, એક ચમચી ખાંડ અને હાફ કપ ખાટી છાશ એડ કરીશું. તંદૂરી રોટી બનાવવા માટે જનરલી ઈસ્ટ કે પછી દહીંનો યુઝ થતો હોય છે, પણ મારી પાસે તો બંને નહોતા, છાશ હતી. તો થયું કે આજે છાશનો યુઝ કરીને તંદૂરી રોટી બનાવી દઈએ. થોડું તેલ, ઘી કે બટર એડ કરવાનું અને પછી હલકા ગરમ પાણીથી ડો રેડી કરી લેવાનો. મારા ઘરે તો જ્યારે પણ પંજાબી સબ્જી બને ત્યારે મોસ્ટલી આ રોટી બનતી જ હોય છે. એકદમ સોફ્ટ રોટી બને છે. તો ડોને ઢાંકીને અડધો કલાક માટે રાખીશું એટલે ડો બરાબર સેટ થઈ જાય. અને લ્યુકવોર્મ વોટરથી ડો રેડી કર્યો છે એટલે લોટનું ટેક્સચર પણ એકદમ સરસ થઈ જશે. તો 15 મિનિટ પછી થોડું તેલ એડ કરીને લોટને બરાબર મસળી લેવાનો અને કેળવી લેવાનો. અને લુવા કરી લેવાના અને લુવા પર સૂકો લોટ લગાવીને એને વણી લઈશું. તો રોટલી કરતાં થોડી જાડી પણ ભાખરી કરતાં થોડી પતલી રોટી વણવાની. મેં રાઉન્ડ શેપની રોટી બનાવી છે, ઓવલ શેપની રોટી પણ બનાવાય. પછી રોટીના ઉપરના પોર્શન પર પાણી એપ્લાય કરવાનું અને સાથે તવો પણ ગરમ કરવા માટે મૂકી દીધો છે. તવો એકદમ ગરમ થઈ જાય પછી રોટીનો જે પાણીવાળો પોર્શન છે તે તવી પર આવે, એટલે કે નીચેની તરફ આવે એ રીતે તવી પર રોટી મૂકવાની. અને 1/2 મિનિટ રોટીને મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું અને પછી તવીને ઊંધી કરી લેવાની. એટલે રોટી નીચે ગેસની ફ્લેમ પર આવશે પણ રોટી નીચે પડી નહીં જશે, કારણ કે રોટી પર પાણી એપ્લાય કરેલું છે અને તેને લીધે તવી સાથે સ્ટીક થઈ જશે. નોનસ્ટિક તવી પર તંદૂરી રોટી બરાબર નહીં બનશે, એના માટે આયર્ન તવાનો જ યુઝ કરવાનો. તવીને ફેરવતા જઈને રોટી બધી જ બાજુથી કૂક કરી લેવાની અને જેમ કૂક થશે તેમ એ ફૂલશે અને થોડા થોડા સ્પોટ પણ પડશે. કોર્નરને બરાબર શેકવાની. રોટી બરાબર શેકાઈ હશે તો તવી પરથી ઇઝીલી ચીપિયાની હેલ્પથી નીકળી જશે. અને રોટી પર ઘી કે બટર એપ્લાય કરવાનું. આ તો મેં સાદી રોટી પ્રિપેર કરી છે, પણ મારા યંગર સનને રોટી પર કલોંજી અને કોથમીરવાળી રોટી ખાવી હતી, એટલે રોટીને વણીને એની ઉપર કલોંજી અથવા તો કાળા તલ અને કોથમીર સ્પ્રિંકલ કરીને ઉપરથી હલકા હાથે વણી લીધી છે, એટલે બધું જ રોટી સાથે બરાબર સ્ટીક થઈ જાય. અને પછી રોટીને ઊંધી કરીને એની ઉપર પાણી એપ્લાય કરી દેવાનું અને તવી પર શેકવા માટે મૂકીશું. અને પછી તવી ઊંધી કરીને રોટી શેકશું. અને પછી રોટી શેકાઈ ગયા પછી એની પર ઘી, બટર કે તેલ એપ્લાય કરીશું. ગરમા ગરમ કોઈ પણ સબ્જી સાથે આ રોટી ખાઈ શકાય છે. તો જોયું, ઈસ્ટ કે દહીં વગર પણ તંદૂરી રોટી એકદમ જ સરસ બને છે અને આ રોટી એકદમ સોફ્ટ બને છે. અને ઠંડી થયા પછી પણ આ રોટલી જરા પણ ચીવડ નથી લાગતી. તમે જોઈ શકો છો કે એકદમ જ સોફ્ટ બની છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. ટિલ ધેન, બાય બાય.